કસવા બેદી રોગચાળા મામલે એક્શનમાં તંત્ર છે. લખપત અને અબડાસામાં આઇસોલેશન વોર્ડ ઉભા કરાયા. માતાના મઢ ખાતે 30 પથારીની વ્યવસ્થા કરવામાં આવી તો નલિયામાં ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં 25 પથારીની પણ વ્યવસ્થા કરાય. આરોગ્ય સચિવ અર્ષદ પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. ગઈકાલે આરોગ્યમંત્રી અને પ્રભારી મંત્રીએ મુલાકાત લીધી હતી. કચ્છમાં બેદી મોત મામલે તંત્ર પણ હવે એક્શન મોડમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે આરોગ્ય સચિવ હર્ષદ પટેલ. આરોગ્યમંત્રી અને પ્રભારી મંત્રીએ ગઈકાલે મુલાકાત લીધી હતી. બેઠકોનો દોર પણ ગઈકાલે ચાલ્યો હતો. તેમનું નિવેદન પણ સામે આવ્યું હતું, પરંતુ આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે આરોગ્ય સચિવ હર્ષદ પટેલ. કચ્છમાં બેદી મોતનો મામલો જેને લઈ તંત્ર એક્શન મોડમાં છે, કાર્યવાહી કરી રહ્યું છે. તો નલિયામાં ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં 25 પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. બેડની પણ વ્યવસ્થા કરાય છે. માતાના મઢ ખાતે 30 પથારીની વ્યવસ્થા કરાય. સંવાદદાતા કૌશિક જોડાયેલા છે. કૌશિક, કચ્છમાં બેદી મોત મામલે તંત્ર એક્શનમાં. છેલ્લા 10 દિવસથી બેદી તાવે તંત્રને દોડતું કરી દીધું છે, ત્યારે ગઈકાલે આરોગ્ય મંત્રીએ પણ અબડાસા અને લખપત તાલુકાની મુલાકાત લીધી હતી. બેદી રોગચાળા મામલે લખપત અને અબડાસા તાલુકામાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. માતાના મઢમાં 30 પથારીની અને નલિયામાં ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં 25 પથારીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આજે આરોગ્ય સચિવ હર્ષદ પટેલ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જશે. ઉલ્લેખનીય એ છે કે અત્યાર સુધી 17 જેટલા વ્યક્તિઓના શંકાસ્પદ રીતે મોત નીપજ્યા છે. તે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આરોગ્ય તંત્રની પણ બેદરકારી સામે આવવા પામી છે. જી જોડાવા બદલ આભાર આપું.